विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, जय मामा देव। केम छो बाळ मित्रों, मजामां छो ने? हाँ बाळको, आजे आपणे इंग्लिशमां यूनिट नंबर 5 तेना स्पेलिंगनी समजूती मेळवीशुं। तो बाळ मित्रों, अत्यार सुधी हूँ तमने स्पेलिंग लखी बोर्ड पर अने समझावती हती, हवे तो तमने ख्याल आवी गयो हशे कि आपणे फोर लाइनमां स्पेलिंग कई रीतना लखीए छीए। अने कोईपण पाठनी समझूती मेळवता पहेला આપણે તેના સ્પેલિંગ છે તે વાંચીએ છીએ અને લખીએ પણ છીએ। તો બાળ મિત્રો, હવે આ યુનિટ નંબર 5 છે તેના સ્પેલિંગ હું તમને તમારી શબ્દાર્થની જે બુક છે તેમાંથી જ સમજાવું છું। અને જે વિદ્યાર્થીઓ પાસે શબ્દાર્થ છે તેણે તેમાંથી જોઈ અને યુનિટ નંબર 5ના સ્પેલિંગ ફોર લાઇન બુકમાં સારા અક્ષરે લખી લેવાના છે અને વાંચવાના પણ છે। જો કોઈ વિદ્યાર્થી પાસે શબ્દાર્થની બુક ન હોય તો હું તેની PDF તમને મોકલીશ, તેમાંથી જોઈ અને તમે ફોર લાઇન બુકમાં લખી લેજો। તો બાળ મિત્રો, જેની પાસે છે શબ્દાર્થ તે પોતાની શબ્દાર્થ બુક ખોલશે। જોઈએ આપણે યુનિટ નંબર 5 તેના સ્પેલિંગ। યુનિટ નંબર 5 જેનું નામ છે ફિફ્થ ઓફ ધ સિક્સ્થ, પાંચમું અને છઠ્ઠું નંબર છે બાળકો, તેના વિશેનો જ પાઠ છે અને એક સરસ મજાની સ્ટોરી આવે છે, તે આપણે જ્યારે પાઠ સમજીશું ત્યારે હું તમને સમજાવીશ। અત્યારે બાળ મિત્રો, પાઠમાં સમજૂતી મેળવતા પહેલાં સ્પેલિંગ ઉપર ધ્યાન આપો। જોઈએ આપણે સ્પેલિંગ ટુ ચેક, ચેક એટલે તપાસવું, ક્લાસ, ક્લાસ એટલે વર્ગ, ફર્સ્ટ, ફર્સ્ટ એટલે પહેલું, ટુ શેક સેકન્ડ, સેન્ડ, સેન્ડ એટલે મોકલવું, સેકન્ડ એટલે ટુ પણ સેન્ડ એટલે મોકલવું, મોમ, મોમ એટલે મમ્મી। હવે આવે છે સેકન્ડ, ખાસ યાદ રાખજો બાળકો, સેકન્ડ એટલે બીજું અને સેન્ડ એટલે મોકલવું, બેસ્ટ ફ્રેન્ડ એટલે સૌથી સારો મિત્ર, થર્ડ, થર્ડ એટલે ત્રીજું, ફોર્થ, ફોર્થ એટલે ચોથું। આ સ્પેલિંગ તો સાવ ઇઝી છે બાળકો, કેમ કે આવા સ્પેલિંગ તો તમારે આગળના ધોરણમાં પણ આવી ગયા હોય નંબર વિશેના। ફિફ્થ, ફિફ્થ એટલે પાંચમું, ટ્રિપ્લિટ્સ એટલે ત્રણ બાળકો, અહીંયા ત્રણ બાળકો તેવો આપણે અર્થ કરવાનો છે, સિક્સ, સિક્સ એટલે છઠ્ઠું, ફેયરી, ફેયરી એટલે પરી, સેવન્થ, સેવન્થ એટલે સાતમું, સ્વીટ, સ્વીટ એટલે સરસ, એટ, એટ એટલે આઠમું, નાઇન્થ, નાઇન્થ એટલે નવમું, બીઝી, બીઝી એટલે વ્યસ્ત। તો બાળ મિત્રો, આ હતા શબ્દાર્થમાં પેજ નંબર 29 પરના સ્પેલિંગ। હવે જોઈએ આપણે આગળ પેજ નંબર 30 પર। ફાઇટ, ફાઇટ એટલે ઝઘડો, ટેન્થ, ટેન્થ એટલે દસમું, ટુ કમ્પ્લીટ એટલે પૂર્ણ કરવું, લાઈન એટલે હરોળ। તો બાળ મિત્રો, આ પહેલું જે કાવ્ય હતું તેના સ્પેલિંગ છે તે પૂર્ણ થાય છે। હવે જે આપણે સ્ટોરી આવે છે હન્ટર ઓર હન્ટેડ, તેના સ્પેલિંગ છે તે જોઈએ। હન્ટર, હન્ટર એટલે શિકારી અને હન્ટેડ એટલે શિકાર, શિકારી અને શિકાર, બરાબર ધ્યાન આપજો। બ્યુટિફુલ, બ્યુટિફુલ એટલે સુંદર, લેક, લેક એટલે તળાવ, ફોરેસ્ટ, ફોરેસ્ટ એટલે વન અથવા તો જંગલ, ફ્રેન્ડ, ફ્રેન્ડ એટલે મિત્ર, ડિયર, ડિયર એટલે હરણ, ક્રો એટલે કાગડો, માઉસ એટલે ઉંદર, ટર્ટલ એટલે કાચબો અને ટુ મીટ એટલે મળવું। ત્યારબાદ મિસિંગ, મિસિંગ એટલે ગેરહાજર, ટુ વરી એટલે ચિંતા કરવી, ટ્રબલ એટલે મુશ્કેલી, લેટ એટલે મોડું, ફ્લાય એટલે ઉડવું, ટુ ફાઇન્ડ આઉટ એટલે કે શોધી કાઢવું, ગોતવું, ટુ ઇન્ફોર્મ એટલે જણાવવું, માહિતી આપવી, ટુ લોકેટ એટલે ચોક્કસ જગ્યા, ખોળી કાઢવી। હવે ત્યારબાદ આગળના સ્પેલિંગ જોઈએ પેજ નંબર 31 પર। સર્ટનલી, સર્ટનલી એટલે ચોક્કસ, અવશ્ય, હિયર્ડ, હિયરનું ભૂતકાળ છે હર્ડ એટલે સાંભળ્યું, વોઇસ, વોઇસ એટલે અવાજ, હેલ્પ એટલે મદદ, ટ્રેપ્ડ એટલે ફસાયેલું, ટુ ફ્રી એટલે મુક્ત કરવું। ત્યારબાદ આગળ
क्राइज, क्राई नू बहुवचन, क्राइज एटले बूमो, प्रॉब्लम एटले समस्या, टू सेव एटले बचाववू, नेट एटले झाड, हरिडली एटले झड़पथी, कंडीशन एटले दशा अवस्था, आइडिया एटले युक्ति, टू कट एटले कापवू, त्यारबाद ग्रेट, ग्रेट एटले अहीं उत्तम, लिटल एटले नानकड़ू, टू होल्ड एटले पकड़वू, बिग एटले चाँच, टू विश एटले इच्छवू, हेल्पफुल एटले मददरूप, स्लोली एटले धीमे धीमे, स्टेडीली एटले एकधारी रीते, टू रीच एटले पहुँचवू, केयरफुल एटले सावध अथवा तो जागरूक, बने अर्थ थाय, टू हाइड एटले संतावू, क्विकली एटले झड़पथी, टू नोटिस एटले जोवू, नजर पड़वी, टू क्रॉल एटले धीमे धीमे चालवू। અહીંયા પેજ નંબર 31 પરના સ્પેલિંગ છે તે કમ્પ્લીટ થાય છે। હવે જોઈએ આપણે પેજ નંબર 32 પર। ક્રીચર એટલે પ્રાણી અથવા તો જીવ। કોચ કેચનું ભૂતકાળનું રૂપ છે। કોટ એટલે પકડ્યું। ટુ લુક ફોર એટલે ને શોધવું। સેક એટલે કોથળો। ટુ કેરી ઓફ એટલે ઉપાડી જવું। શેડ એટલે ઉદાસ અથવા તો દુઃખી। સ્પીચલેસ એટલે અવાક, સ્તબ્ધ, કાંઈ બોલી શકે નહીં તેવું। ટુ મૂવ એટલે ચાલવું। વન્ડરફુલ એટલે અદ્ભુત। ટુ પ્રિન્ટેડ એટલે ઢોંગ કરવો અથવા તો ડોળ કરવો। ડેડ એટલે મૃત્યુ પામેલું। ક્લોઝર એટલે વધુ નજીક। ત્યારબાદ ટુ ચેસ એટલે પીછો કરવો। ડેન્જર્સ એટલે ખતરનાક। થ્રુ, થેન્ક યુ, બરાબર ભૂતકાળ છે। થ્રુ એટલે થ્રોન, એનું થાય અર્થ એવો ફેંકવું, બરાબર આપણે જેને ઘા કરવો કહીએ ને ફેંકવું, તે થ્રોનું ભૂત, થ્રુ છે એ થ્રોનું ભૂતકાળનું રૂપ છે। એટલે અહીંયા થ્રુ અને થ્રો બંને આપેલા છે બાળમિત્રો, થ્રોનું ભૂતકાળનું રૂપ થાય થ્રુ। હોલ, હોલ એટલે કાણું। બુશ એટલે ઝાડવું। પછી થિંકનું ભૂતકાળનું રૂપ છે થોટ એટલે વિચાર્યું। ત્યારબાદ લોસ્ટ છે, લોસનું ભૂતકાળનું રૂપ છે ગુમાવ્યું। પ્રે એટલે શિકાર। ફુલિસ એટલે મૂર્ખ। ટુ રિજોઇસ એટલે ઉજવવું અથવા તો આનંદ માણવો। અને વિક્ટરી એટલે જીત। તો બાળમિત્રો આ હતા આપણા યુનિટ નંબર 5ના સ્પેલિંગ। તમારે બધા બાળકોએ ફોર લાઇન બુકમાં સારા અક્ષરે વ્યવસ્થિત રીતે લખી લેવાના છે અને સાથે સાથે વાંચવાના પણ છે, જેથી કરીને આપણને પાઠ છે એ સમજવો ઇઝી બની જાય, સરળ બની જાય। હવે આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખીએ। ફરી મળીશું ત્યારે આપણે આજ યુનિટ છે તેની સમજૂતી મેળવીશું। તો ફરી મળીએ ત્યાં સુધી બધા બાળકોને મારા જય મામાદેવ બાળમિત્રો।